स्टूडेंट्स તમે જો મિલાપસરની સાથે અને જોઈ રહ્યા છો અમારી આજની ધોરણ 7 સેમેસ્ટર 2 ઇંગ્લિશ ગ્રામર ની ચેપ્ટર 1 ની આ પહેલી વિડિયો ચેપ્ટર 1 નું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ સેમેસ્ટર 1 ની અંદર પણ આ કાળ આપણે ભણી ગયા છીએ જો કે મારે તમને જૂની વિડિયો આપી હોય તો ડાયરેક્ટ આપી દઉં પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ના થાય એના માટે થઈને મેં નવી વિડિયો બનાવી છે નવી વિડિયોમાં કંઈ જ નવું અલગ નહીં હોય જે હતું કઈ વખત એ જ બધું છે સૌથી પહેલા તો હું તમને બધાને સાદો વર્તમાન કાળની અંદર મેં તમને ગઈ વખતે સાદો કોઠો શીખવાડ્યો તો કોઈને યાદ છે જો યાદ હોય તો મને વિડિયો હમણાં ને હમણાં પાઉઝ કરીને પહેલા બનાવીને મોકલી દે બાકીના વિદ્યાર્થી મિત્રો ચલો પ્લે કરીને જોઈ લો હવે આગળ કે સાદા કોઠામાં શું હતું એ સૌથી પહેલા આપણે શીખીશું સાદો કોઠો કેમ કે સાદો કોઠો આવડે તો આગળ બીજું બધું આવડે સાદો કોઠો ક્યાંય આપણને આપેલો હોતો નથી એ મેં મારી જાતે બનાવેલો છે બરોબર શું છે સાદા કોઠામાં સૌથી પહેલા તો બે પ્રકારના વચનો હોય એક છે એકવચન અને બીજું છે બહુવચન બરોબર એકવચન બહુવચન અને એની અંદર પ્રથમ પુરુષ ત્રણ પ્રકારના પુરુષ આવે છે પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ આ પુરુષોના ભાગ કેવી રીતે પડતો સમજાવો દાખલા તરીકે તમારી સામે કોઈ એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ હુંથી સવાલ કરે છે હુંથી વાક્ય બનાવે છે જેમ કે હું અત્યારે મારી વાત કરું કે ભાઈ હું મિલાપભાઈ છું તો આઈ એમ મિલાપભાઈ તો મેં મારી જાતને હુંથી સવાલ હુંથી પ્રશ્ન કરીને સ્ટાર્ટ કર્યું ને મેં તો એના માટે આવશે આઈ શું આવશે આઈ હું અહીંયા એકલો છું બોલનાર છું એટલા માટે આવશે આઈ બરોબર પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે હોય જે તમારી સામે બોલતો હોય પરંતુ મારી સામે બીજા પણ બે ત્રણ શિક્ષકો અને અમે બધા સાથે કહીએ કે અમે શિક્ષકો છીએ તો અમે એક કરતા વધારે લોકો થઈ ગયા એટલે આવશે વી એટલે અમે મારી સામે તમે અત્યારે હાલ એકલા વિડિયો જોઈ રહ્યા છો તો હું તમને કહીશ તું એટલે કે યુ તું છોકરો છે તું વિદ્યાર્થી છે તું વિદ્યાર્થીની છે એવી રીતે બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે હોય પરંતુ તમે તો જુઓ જ છો મતલબ કે અત્યારે હાલ તું તો જોઈ રહ્યો છો પણ તારા મમ્મી પપ્પા બી જોઈ રહ્યા છે તો તારા મમ્મી પપ્પા કદાચ મારા કરતા મોટા ઉંમરના હોઈ શકે બરોબર અને હોય ડેફિનેટલી બરોબર તો મારે તમને તમે કહીને બોલાવવું પડે મારે તમને માન આપવું પડે બરોબર તમે ઓકે ત્યારબાદ મારી સામે બહુ બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલ તમે બધા વિદ્યાર્થીઓ જોડે બેસીને વિડીયો જોઈ રહ્યા હો તો મારે તમને એક જણને એવું ના કહેવાય કે તું ચોપડી કાઢ બધાને કેવું હોય તો તમે ચોપડી કાઢો એવું કેવું પડે એવું ના કહેવાય તું ચોપડી કાઢ તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ સાહેબે કોને કીધું બરોબર તો યુ એટલે તમે અને ત્યાર પછી ત્રીજો પુરુષ ત્રીજો પુરુષમાં ત્રણ ભાગ આવે છે એક આવશે હી એટલે કે નર જાતિ નર એટલે પુરુષ બીજા નંબરે આવે છે સી એટલે કે નારી જાતિ એટલે કે માદા અથવા તો સ્ત્રી જાતિ અને ત્રીજા નંબરે આવે છે ઈટ એટલે કે નાન્યતર જાતિ સાહેબ નાન્યતર જાતિમાં અમને ઓછી ખબર પડે છે તો તમારા અને મારા જેવા સ્ત્રી અને પુરુષ અથવા તો છોકરો અને છોકરી સિવાયના જેટલા લોકો હોય એ બધા નાન્યતર જાતિમાં આવે પ્રાણી પક્ષી વસ્તુ કે અન્ય બરોબર અને આ બધાનું ગુજરાતી થશે તે અને છેલ્લે રહી ગયું દે આ બધાનો સરવાળો કરીએ હી પ્લસ સી પ્લસ ઈટ અથવા તો બે છોકરા હોય એટલે હી પ્લસ ઈ અથવા તો સી પ્લસ સી અથવા તો ઈ પ્લસ ઈ બરાબર ધે થાય અને ધે એટલે તેઓ એટલે કે તમારા અને મારા સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ દાખલા તરીકે અહીંયા કોઈ સાહેબ ઉભા છે દાખલા તરીકે હી ઇઝ વિઘ્નેશભાઈ હી ઇઝ ધીરેનભાઈ હી ઇઝ મનીષભાઈ બરોબર બે જણા હોય તો હી ઇઝ મનીષભાઈ એન્ડ ધીરેનભાઈ તો દે આર ટીચર્સ તેઓ શિક્ષકો છે થઈ ગયા બરોબર તો એવી રીતે આપણે તેઓને મૂકી શકીએ છીએ આ છે એક સાદો કોઠો છે હવે જઈશું તમારી ગ્રામર બુક ની અંદર જે પાના નંબર 3 માં આપેલો છે પહેલો કોઠો જેનું નામ છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો Thank you.
to be ક્રિયાપદના સાદા વર્તમાન કાળના જે રૂપો છે એની અંદર જો આપણે આવી રીતે ગોઠવણી કરવા જઈએ તો બહુ જ સરળ રીતે ગોઠવણી થઈ જશે. હું તમને બતાવી દઉં. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બરોબર. તો આ ત્રણ આપણને આપેલા છે, તો એની અંદર સૌથી પહેલા તો આ પ્રમાણે આપણે ગોઠવણી કરી દઈશું કે પ્રથમ પુરુષ એક બરાબર એકવચન બરાબર આઈ, બહુવચન બરાબર વી, બીજો પુરુષ એકવચન બરાબર યુ, બીજો પુરુષ બહુવચન બરાબર યુ, ત્રીજો પુરુષ એકવચન બરાબર ઈ, શી અથવા તો ઈટ, અને ત્રીજો પુરુષ બહુવચન બરાબર ધે. તો હવે આપણે સાદા વર્તમાન કાળના રૂપો લઈએ. તો યાદ કરો, મેં તમને કઈ વખતે શીખવાડ્યું હતું કે સાદા વર્તમાન કાળના રૂપોમાં શું આવતું હતું? તો આઈ સાથે આવતો હતો એમ, બરોબર. ત્યારબાદ વી સાથે આવતો હતો આર, ત્યારબાદ યુ સાથે આવતો હતો આર, ત્યારબાદ બીઆઈ સાથે આવતો હતો આર, ત્યારબાદ હિશીટ સાથે આવતો હતો ઈઝ, અને દે સાથે આવતો હતો આર. તો હવે આપણે શું બોલીશું? તો બધા મારી સાથે બોલશે, બોલો આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, અને ધે આર. આવી રીતે તમારે આ એકના એક કોઠો 25 વખત બોલી જવાનો, એટલે યાદ રહી જાય આજના દિવસમાં. કાલ સવારે પછી મોડે કરવાની જરૂર ના પડે, બરોબર. તો ત્યારબાદ હવે જઈશું આપણે એક બીજા કોઠા ઉપર. તો બીજા કોઠાની શરૂઆત કરીએ. અને બીજો કોઠો છે હેવ હેઝ ના સાદા વર્તમાન કાળના રૂપો. Have, has, na, sada, vartman kaalna rupo. Barabar? એક વચન અને બહુવચન. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એક વચન એટલે આવશે I, બહુવચન એટલે V, બીજો પુરુષ એકવચન એટલે U, બીજો પુરુષ બહુવચન એટલે U, ત્રીજો પુરુષ એકવચન એટલે He, She અને It, અને ત્રીજો પુરુષ બહુવચન એટલે They. આપણે બધા જાણીએ છીએ કે I સાથે Have અને Has મૂકવું હોય તો શું મૂકાય. સૌથી પહેલા આપણે પાંચમા ધોરણમાં શીખ્યા હતા આઈ અને યુ સાથે હેવ મૂકવાનું. તો આઈ અને યુ સાથે તો આપણે હેવ મૂકી લીધું. ત્યારબાદ છઠ્ઠા ધોરણની અંદર વી અને ધે સાથે પણ આપણને હેવ મૂકતા શીખવાડ્યું, અને પાંચમા ધોરણમાં શું કીધું હતું? આઈ અને યુ સિવાય બીજા બધામાં હેઝ મૂકવું. આ હિસીટ સાથે આપણે હેઝ મૂકીશું, કારણ કે આ ત્રીજો પુરુષ એક મૂકેલી છે. હી, શી અને ઈટ સાથે હેઝ મૂક્યું.
બરોબર હવે આને આને પણ આપણે તમારે મારી જોડે બોલવાનું રહેશે જેમ હું બોલાવું જેમ કે આઈ હેવ બોલો વી હેવ યુ હેવ યુ હેવ હી હેઝ શી હેઝ ઈટ હેઝ અને દે હેવ બરોબર તો વિદ્યાર્થી મિત્રો આને પણ તમારે 25 વખત આજના આજ અત્યારના અત્યારે બોલીને મોડે કરી દેવાનું છે જેથી કરીને આવતીકાલે તમારે યાદ રાખવું પડે નહીં તો હવે જઈશું આપણે ત્રીજા નંબરે અને ત્રીજા નંબરનો કોટો છે રોજિંદી અથવા ટેવ રૂપે થતી ક્રિયાઓ રોજિંદી અથવા ટેવ રૂપે થતી ક્રિયાઓ ને દર્શાવવા માટે ટુ તમારી બુકમાં કયા આપે છે રન આપે છે તો હું રન ના જ બનાવું છું ટુ રન ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો એટલે આની અંદર બે ઓપ્શન આવે કા જવાબ રન આવે કા જવાબ રન આવે જો કે હું બધામાં કરતો હોઉં છું પણ આ વખતે મેં નથી કર્યું થોડું ચેન્જીસ લાવ્યો છું બાકી અહીંયા બી આમ લખી દેતો હોઉં છું કે ભાઈ અહીંયા એમ ઇઝ આર આવશે અને અહીંયા આપણે લખી દેતો હોઉં છું કે અહીંયા હેવ હેઝ આવશે ખ્યાલ આવે રોજિંદી અથવા ટેવ રૂપે થતી ક્રિયાઓને દર્શાવવા માટે ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપો જોઈએ સૌથી પહેલા તો સ્ટ્રક્ચર બનાવી દઈશું એકવચન અને બહુવચન ત્યારબાદ પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ જેમ કોઠા નંબર 1 ની અંદર આપણે સાદા કોઠામાં સમજાય છે એ પ્રમાણે કે પ્રથમ પુરુષ એકવચન એટલે આઈ બહુવચન એટલે વી બીજો પુરુષ એકવચન એટલે યુ બીજો પુરુષ બહુવચન એટલે યુ ત્રીજો પુરુષ એકવચન એટલે હી શી અને ઈટ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે ધે તો હવે આઈ સાથે રન કે રન્સ તો આપણે આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું રન વી સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું રન યુ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું રન બીજા યુ સાથે પણ મૂળ રૂપ મૂકીશું રન પરંતુ ત્રીજો પુરુષ એકવચન આવે ત્યારે એસ કે એસ વાળું રૂપ મૂકીશું રન્સ અને પાછું દે સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું રન એટલે કે ફક્ત ને ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગેલો છે જો તમારી ગ્રામર બુક ની અંદર પાના નંબર 3 માં થોડુંક આપણને લખાણ આપ્યું છે કે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે ફક્ત ને ફક્ત ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગે છે પરંતુ જો ક્રિયાપદને અંતે ડબલ એસ SH, CH, X, K, O આપેલા હોય અને મારા તરફથી એક એક્સ્ટ્રા ડબલ Z તો ક્રિયાપદને અંતે ES પ્રત્યય લાગે હું સાબિત કરીને બતાવું છું દાખલા તરીકે પાસ P A ડબલ S છેલ્લે ડબલ S આયા પાસ એટલે પસાર થવું પાસિસ ત્યારબાદ CH CH માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું CH માટે લઈશું ટીચ તો ટીચિસ TEACHES ત્યારબાદ SH માટે લઈએ વોશ ધોવું તો વોશિશ ત્યારબાદ X ફિક્સ ખીલી ઠોકવી ફિક્સિસ બરોબર ત્યારબાદ કયું રહી ગયું ઓ અને ડબલ ઝેડ રહી ગયું હું અહીંયા લખી દઉં છું પછી મારે જગ્યા બીજી જોઈશે તો ઓ માટે લઈએ ગો તો ગોસ
અને ડબલ ઝેડ માટે બીયુ ડબલ ઝેડ બઝ તો બઝિસ બઝ એટલે ભણભણું અને બઝિસ એટલે ભણભણી બરોબર તો આ થઈ ગયું આપણું અહીંયા એક નિયમ હજી આગળ બીજા નિયમો આપણે થોડા જોવાના છે પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ y આવેલો હોય તો y ની જગ્યાએ i ની કેસ व्यंजन प्लस y होय तो y ની જગ્યાએ ies મૂકો દાખલા તરીકે cry cry तो C R I E S क्योंकि आ R छे व्यंजन छे ने पछि Y छे त्यार बाद T R Y try ने प्रयत्न करो tries T R I E S त्यार बाद आवशे F L Y fly fly એટલે પતંગ ઉડાડવો ઉડાડવું તો flies F L I E S બરાબર જોઈ લો આગળ એ પરંતુ જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ y આપેલો હોય તો स्वर प्लस y आपेलो होय तो फक्त एसज लागे दाखला तरीके p l a y प्ले a छे स्वर छे पछी y छे तो p l a y s त्यार बाद S A Y से छे तो S A Y S says त्यार बाद छे B U Y Y छे तो B U Y S buys ओके त्यार बाद विद्यार्थी मित्रों आपने एक वस्तु याद रखिए कि सादा वर्तमान काल नो उपयोग रोजिंदी अथवा टेव रूपे થતી ક્રિયાઓ માટે થાય છે જેની અંદર ઓલવેઝ નેવર સમટાઇમ્સ એવરી વાળો કોઈ પણ શબ્દ આવા બધા શબ્દો આવતા હોય છે તેનું ધ્યાન રાખવાનું ત્યારબાદ જઈએ હવે ડુ ડઝ ના વર્તમાન કાળના રૂપો ઉપર એટલે કે નંબર 4 ડુ ડઝ ના સાદા વર્તમાન કાળના રૂપો અને ડુ ડઝ ના વર્તમાન કાળના રૂપોમાં સૌથી પહેલા આપણે કોઠો બનાવી લઈએ एकवचन बहुवचन प्रथम पुरुष बीजो पुरुष और त्रीजो पुरुष प्रथम पुरुष एकवचन बराबर आप शू लखी छे आई बहुवचन बराबर वी બીજો પુરુષ એકવચન બરાબર યુ બીજો પુરુષ બહુવચન બરાબર યુ ત્રીજો પુરુષ એકવચન બરાબર હી શી અથવા તો ઈટ અને ત્રીજો પુરુષ બહુવચન બરાબર દે તો આઈ સાથે આપણે ડુ લગાવીશું કે ડઝ તો જવાબમાં આવશે આઈ સાથે ડુ એવી રીતે વી સાથે ડુ એવી રીતે યુ સાથે પણ ડુ એવી રીતે બીજા યુ સાથે પણ do એવી રીતે he she અને it સાથે આવશે does કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે અને they સાથે આવશે do તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે ફરીથી મારી સાથે આ બધું બોલવાનું છે જેમ કે બોલો ચલો i do બોલો we do you do you do he does she does it does અને they do તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આટલું જ ચલાવવાનું હતું બાકીનું હવે ડાયરેક્ટ એક્સરસાઇઝ ચલાવીશું એ આપણે થોડા સમયમાં બીજી વિડિયો અપલોડ કરીશું
त्या सुधी तमने आमा कई ना खबर पड़ी हो तो मने कमेंट बॉक्स में लखी जनावजो। दरेक विद्यार्थी मित्रों ने एक फरीदी विनंती है कि घर में रहो, सेफ रहो, खूब मेहनत करजो, आवजो।